પાટણ ઊંઝા 3 રસ્તા પાસે બનાવવામાં આવેલ હંગામી નવીન બસ સ્ટેશનમાં પાયાની સુવિધાઓના સદંતર અભાવને લીધે મુસાફરો સહિત એસટી કર્મચારીઓને પણ ભારે હાલાકી અને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં પાટણનું નવીન બસ સ્ટેશનનું નિર્માણ ચાલી રહ્યું છે, જેથી હંગામી ધોરણે ઊંઝા 3 રસ્તા પાસે નવું બસ સ્ટેશન ઊભું કરાયું છે. આ બસ સ્ટેશન મુસાફરો અને ખુદ કર્મચારીઓ અને અધિકારીઓ માટે માથાનું દુખાવો બની ગયું છે. આ બસ સ્ટેશનના નિર્માણ અને મેન્ટેનન્સ માટેની જવાબદારી જે કોન્ટ્રાક્ટરે લીધી છે તેણે લોકોની સલામતી અને સુવિધા પ્રત્યે તદ્દન દુર્લક્ષેવ્યું છે. પાટણ ડેપોની અંદર જે નવીન બસ સ્ટેન્ડ બનાવ્યું એની અંદર પાયાની સુવિધા જેવી કે સંડાસ બાથરૂમ, સુઈ જવા માટે રેસ્ટરૂમ એવી કોઈ સુવિધા રાખેલ નથી. સુવિધા માટે જે કહેવા પૂરતી જે બનાવવામાં આવી છે તે બિલકુલ સાંકડી જગ્યામાં, નાની જગ્યામાં બનાવવામાં આવી છે કે જે રેસ્ટરૂમની અંદર એક પણ ડ્રાઈવર કંડક્ટર સૂઈ ના શકે. પાટણ ડેપોમાં આશરે અંદાજે 25-30 ગાડીઓ નાઇટ આઉટ થાય છે, જેના 30 આજે 25 ગણીએ તો 50 એક ડ્રાઈવર એક કંડક્ટર કરીને 50 લોકો થાય. 50 લોકોને સુવા માટે જગ્યા કેટલી જોઈએ એ કોઈપણ જગ્યા નથી રહેતી. વારંવાર વિભાગીય નિયામક અને અન્ય જગ્યાએ બાંધકામ શાખામાં રજૂઆત કરવા છતાં આજ દિન સુધી એનો ઉકેલ આવ્યો નથી. પાટણ ડેપોને ચોતરફ ઝુંપડપટ્ટી છે, બીજી સોસાયટીઓ છે, તેનો કોઈ કોર્ટ બનાવ નથી આવ્યો. સંડાસ બાથરૂમ ડ્રાઈવર કંડક્ટરને સવારે નાઇટની અંદરથી આવ્યા હોય, સવારે જવા માટે સંડાસ બાથરૂમ જોઈએ તો એક સંડાસને એક બાથરૂમ બનાવે છે, એમાંથી બાથરૂમનો તો દરવાજો તૂટી ગયેલો છે. હવે જે 50 કે 60 લોકો હોય એ કઈ રીતે જઈ શકે સંડાસ બાથરૂમ? એક વ્યક્તિને જતાં મિનિમમ 5 મિનિટ થાય તે પ્રમાણે ગણો, અને જો ગાડી લેટ થાય તો GPS સિસ્ટમને અત્યારે એટલું બધું મહત્ત્વ આપી દેવામાં આવ્યું છે કે જો લેટ થાય તો તરત એને ડેપોમાં જઈને એને 200 રૂપિયા 500 રૂપિયા અને દંડ ભરવાનો વારો આવે છે. તો આનો જવાબદાર કોણ? જ્યારે કોન્ટ્રાક્ટરે નવું બસ સ્ટેન્ડનો જે કોન્ટ્રાક્ટ લીધો એ વખતે એને બનાવતી વખતે કીધેલું હતું કે જે જૂના ડેપોની જે સુવિધા છે એ સુવિધા હું આપીશ, તો એ પ્રમાણેની કોઈ સુવિધા આપેલ નથી. પાટણ ડેપોની અંદર ઓછામાં ઓછા 15 પ્લેટફોર્મ જોઈએ, એની જગ્યાએ 8 પ્લેટફોર્મ બનાવ્યા છે. પાટણ ડેપોની અંદર પબ્લિક માટે પંખા જોઈએ તો પંખા બી તકલાદી નાખેલા, ચાલુ પંખા નીચે પડે છે, પબ્લિકને વાગે છે, અકસ્માત થાય છે, અને સીધા લડવા માટે પાટણ ડેપોના જવાબદાર અધિકારી પાસે આવે છે. પાટણ ડેપોમાં સાંજે 5 વાગ્યા પછી ATI, TI કે કોઈ પણ જવાબદાર અધિકારી કોઈ હાજર રહેતું નથી. નવીન પરિપત્ર પ્રમાણે સૂચના આપેલ છે કે ભાઈ અધિકારીઓના મોબાઈલ નંબર કે જે બી નંબર હોય એ પ્રદર્શિત કરવા, પણ 8 દિન સુધી એની ફરિયાદ બી આપેલી છે. હું પોતે મહેસાણા વિભાગ ભારતીય મજદૂર સંઘનો પ્રમુખ પણ છું અને મારા લેટર પર પણ મેં ફરિયાદ આપેલી છે કે ભાઈ પ્રદર્શિત કરવા, પણ 8 દિન સુધી પ્રદર્શિત કરવામાં નથી આવતા. એટલું જ નહીં પણ પાણી, પંખા, શૌચાલય જેવી જરૂરિયાતોની સુવિધાઓ પણ પૂરી પાડી નથી, જેથી આ કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાની પણ બૂમરાડ મચી છે. તેમજ કેમ્પસમાં લગાવવામાં આવેલા CCTV પણ બંધ રાખવામાં આવે છે. તો આ પરિસ્થિતિ હજુ કેટલા વર્ષ રહેશે એ કહેવું પણ મુશ્કેલ છે. હાલમાં ચોમાસું બેસી ગયું છે ને ગરમી બાપ ફૂકરાટથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા, ત્યારે પાટણ બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને ભારે અગવડનો સામનો કરી પડ્યો રહ્યો છે. તેમજ રાત્રિના સમયે આવતી બસોના ડ્રાઈવર કંડક્ટરને સુવા માટે પણ કોઈ જાતની સુવિધા કરવામાં આવતા તેઓને રાત્રિ દરમિયાન બહાર ખુલ્લામાં સૂવું પડે છે.